जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्वामीनारायण विद्यासागरना आ शैक्षणिक ग्रुप व्हाट्सएप ग्रुप में आपनो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, मैं आज धोरण 3 आसपासनो पाठ 2 तमने मुकेलो छे। तो आज आप धोरण 3 आसपासनो पाठ जोशू वन परी। तो प्रथम तमे पाठ में जोई शको छो के एक चित्र आपेल छे अने आ पाठ में एक वनपरीनी रमत है। आ रमत ए रीतना रमी शकाय के वनपरी जे वस्तु ने आपने अड़वा जावानू के ते वस्तु ने आपने अड़वा जावानू होय छे। तो आमा ए रीतना रमत छे के वनपरी एवं कहे छे के तमे छोड़ने अड़वा जाओ। तो बधाय विद्यार्थी के बाळको जे छे ते छोड़ने अड़वा माटे जाय छे। तो तमे पाठना चित्रमां जोई शको छो के अमू गलगोटाने पकड़ियो छे। शबनमे बेसी अने जास्मीनना छोड़ने स्पर्श कर्यो छे अने दयारामे लीमड़ाना वृक्षने पकड़ी अने त्यां ऊभो रह्यो छे अने माइकले मेहंदीना छोड़ने स्पर्श कर्यो छे। आ रीते आ वनपरीनी रमतमां वनपरी जे वस्तुने अड़वानुं के तेने अड़वा जवानुं હોય છે, એટલે કે આ વનપરીની રમત દ્વારા આપણે વનસ્પતિ વિશે જાણકારી મેળવવાની છે। તો સૌથી પહેલાં આપણે જોશું કે વનસ્પતિના પ્રકારો, તો વનસ્પતિના પ્રકારો કયા કયા છે? તો સૌથી પહેલાં જોશું આપણે કે વૃક્ષ, તો વૃક્ષ કે જેની ઉંમર વધારે હોય અને તેની ઊંચાઈ 4 મીટરથી વધારે હોય તેને વૃક્ષ અથવા તો ઝાડ કહેવાય છે। દાખલા તરીકે લીમડો, પીપળો, વડલો વગેરે તેને વૃક્ષ કહેવાય છે। પછી બીજું આવે છે ક્ષુપ વનસ્પતિ। તો ક્ષુપ વનસ્પતિ જે વનસ્પતિ કદમાં વૃક્ષ કરતાં નાની હોય છે અને તેની ઊંચાઈ વધુમાં વધુ 3 મીટર જેટલી હોય છે તેને ક્ષુપ વનસ્પતિ કહેવાય છે। દાખલા તરીકે જાસૂદ, દાડમ, મહેંદી, બોરડી, પોપૈયું વગેરે ક્ષુપ વનસ્પતિ કહેવાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો છોડ। તો છોડ જે એવી વનસ્પતિ કે જે કદમાં 6 સેન્ટીમીટરથી 1 મીટરની જ ઊંચાઈ ધરાવતી હોય છે અને તેનું આયુષ્ય ટૂંકું હોય છે દાખલા તરીકે તુલસીનો છોડ, ગલગોટાનો છોડ। ત્યારબાદ આપણે જોઈશું કે વેલો। તો વેલો જે એવી વનસ્પતિ કે જમીન ઉપર પથરાય છે કે બીજાના આધારે તે ઊંચે ચડે છે તેવી વનસ્પતિને આપણે વેલો કહેશું। દાખલા તરીકે કાકડીનો વેલો, તુરિયાનો વેલો, ગલકાનો વેલો, દૂધીનો વેલો, તરબૂચનો વેલો, આ બધા છે તે વનસ્પતિના પ્રકારો છે। પછી આગળ આપણે જોશું કે વનસ્પતિના ભાગો, તો વનસ્પતિને કેટલા ભાગો હોય છે? તો સૌથી પહેલાં જોશું કે વનસ્પતિને સૌથી પહેલાં મૂળ, પછી થડ, પછી ડાળીઓ, પછી પાન, પછી ફૂલ, ફૂલ પછી એના ઉપર ફળ બેસે છે। તો આ છે વનસ્પતિના ભાગો। તો હવે આપણે આગળ જશું, પાછળ પત્તું ફેરો એટલે પાના નંબર 12 તમને દેખાશે કે વનપરીની રમત આગળ આપણે ચલાવશું। તો વનપરી બાળકોને એવું કહે છે કે દરેક બાળકો છે તે ઝાડના થડને અડવા માટે જશે। તો બાળકો છે તે ઝાડના થડને અડવા માટે જાય છે। તો કોઈ ઝાડનું થડ છે તે જાડું છે, કોઈ ઝાડનું થડ છે તે પાતળું છે, કોઈ ઝાડનું થડ છે તે ખળબચડું છે, કોઈ ઝાડનું થડ છે તે લીસું છે, બરાબર?
તો આપણે ચિત્રમાં દેખાય જ છે કે કયું જાડું થળ છે, કયું પાતળું થળ છે. તે ઉપરાંત વનપરી છે તે બાળકોને એવું કહે છે કે દરેક બાળકો છે તે ઝાડના પાંદડા એટલે કે વૃક્ષના પાંદડા લઈ આવો. તો પાછું એમ પણ કહે છે કે તમે વૃક્ષના પાંદડા તોડી શકશો નહીં, એટલે બાળકો છે તે નીચે પડેલા જ પાંદડાઓ ભેગા કરીને લાવશે. તો પાના નંબર 13 ઉપર બાળકો તમે જોઈ શકશો કે બધા પાંદડાઓનું ચિત્ર આપેલું છે. તો એમાં તમે જુઓ તો દરેક પાંદડા અલગ અલગ તમને દેખાશે, ગોળ કેટલાક છે, કેટલાક લાંબા છે, કેટલાક પાંદડાઓ ત્રિકોણ છે. આ રીતના દરેક પાંદડાના તમને આકારો અલગ અલગ દેખાય છે. તો હવે આપણે જોશું કે પાંદડાઓના રંગ વિશે. તો દરેક પાંદડાઓ જો ચિત્રમાં તમને તેમના રંગ અલગ અલગ દેખાશે. કોઈ પાંદડું તમને ઘેરું લીલું દેખાશે, કોઈ પાંદડું તમને આછા લીલા દેખાશે, કોઈ કેટલાક પાંદડા તમને પીળા દેખાય છે, લાલ દેખાય છે અને જાંબલી પણ દેખાય છે. અને જો બાળકો એક પાંદડું તેમાં એવું પણ છે ચિત્રમાં કે જે લીલું છે પણ તેમાં સફેદ દાગ છે, બરાબર. તો હવે જો આપણે જોઈએ તો પાંદડાનું કિનારીઓ તમે જો નજર કરો તો દરેક પાંદડાની કિનારીઓ છે તે અલગ અલગ છે. કેટલાક પાંદડાની કિનારી સીધી છે, કેટલાક પાંદડાની કિનારીઓ આડી અવળી છે, તો કેટલાક પાંદડાની કિનારીઓ તો લાકડા કાપવાની કરવત જેવી પણ છે. જોઈ શકો છો બાળકો તમે ચિત્રમાં કે લીમડાનું પાંદડું આપ્યું છે, કડવા લીમડાનું પાંદડું, તેની કિનારીઓ જો ઝીણી ઝીણી કરવત જેવી છે. આ રીતના દરેક વનસ્પતિના કદ, આકાર, રંગ, રૂપ બધું જ આપણે આ પાઠની અંદર અલગ અલગ ચિત્રમાં આ જોઈ શકીએ છીએ. તો તમે પણ આ જે પાઠ આજે સમજાવ્યો છે તે સમજો, વિચારજો, યાદ કરજો અને જે સમજાવ્યું છે તે તમે રફ નોટમાં લખજો.